हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। नॉर्मली तवा पाव भाजी के तवा ऊपर बनतो पुलाव तो तमे खूब ज खाधो हशे अने रेग्युलर काठियावाड़ी रीते ओरो ए खाधो हशे, परंतु आजे हूँ तमारी साथे शेर करीश रेग्युलर रींगणामांथी बनतो काठियावाड़ी ओरो पण कंईक अलग रीते। तो आ रेसिपी एंड सुधी जरूरथी जोजो, अने जो तमने मारी आ रेसिपी पसंद आवे तो फ्रेंड्स फेमिलीज अने रिलेटिव्स जोड़े शेर करी चेनल ने सब्सक्राइब करवानुं बिल्कुल नहीं भूलता। तो चलो स्टार्ट करिए। मैं अहीं चार पर्सन ने सर्व थाय ए माटे बे मोटा रींगणा लीधेला छे, जे ऑलमोस्ट 350-400 ग्राम जेटला छे, जेने मैं ऑलरेडी वॉश करी अने आवी रीतना ऊपरना भागने कट करी लेवानो छे। ઉપરનો ભાગ કટ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં સરસ રીતના તેલ લગાડી અને ચાકા કે કાંટા ચમચી વડે તેમાં આકા પાડી લેવાના છે। ફ્રેન્ડ્સ, આકા પાડવાનો મતલબ એવો થાય છે કે આપણું રીંગણું અંદર સુધી કૂક થઈ જાય। નોર્મલી જો તમે આવી રીતના ડાયરેક્ટ રીંગણા ગેસ પર કૂક કરતા હોય તો એમ પણ કરી શકાય, અને જો ઘરે માઇક્રોવેવ અવેલેબલ હોય તો તમારે રેગ્યુલર મોડ પર 3-4 મિનિટ જો તમે માઇક્રોવેવ કરશો તો પણ તમારા રીંગણા એકદમ સરસ રીતના શેકાઈ જશે। હવે આવી રીતના આકા પાડી અને તેમાં મેં તેલ લગાડી લીધેલું। તેલ લગાડી લીધા બાદ આપણે ફાસ્ટ ટુ મીડિયમ ફ્લેમ પર રીંગણા એકદમ સરસ રીતના કાળા થઈ જાય એટલે કે અંદર સુધી શેકાઈ જાય ત્યાં સુધી તેને શેકવાના છે। તમે જોઈ શકો છો આવી રીતના રીંગણા ઉપરથી નીચે સુધી ફ્લેમને કવર કરે એ રીતના રાખી દેવાના। હવે ઓલમોસ્ટ આ રીંગણાને શેકાવવાની પ્રોસેસ 5-7 મિનિટ જેવી થશે। તમે જુઓ છો એમ રીંગણું ખૂબ જ સરસ રીતના શેકાઈ ગયું છે। ફ્રેન્ડ્સ, નોર્મલી જ્યારે ઉતાવળ હોય અને રીંગણા એકદમ ગરમ લાગતા હોય તો તમે તેને ફાસ્ટ નળ પર નીચે રાખશો એટલે ખૂબ જ સરસ રીતના રીંગણા ઠંડા પડી જશે અને તેની ઉપર નીચે બ્લેક છાલ છે એ પણ આરામથી રીમૂવ થઈ જશે। હવે રીંગણાને આવી રીતના ચમચી વડે છૂંદો કરી નાખવાનો છે। વધારે પડતો છૂંદો નથી કરવાનો, કારણ કે એ આપણે તવા ઓરો બનાવીએ છીએ તો તેમાં તવા પર જ છૂંદો કરી લઈશું। જો એવું લાગે કે રીંગણામાં વધારે બી છે તો બીનો પોર્શન અલગ કરી લેવો, નહીંતર મોઢું આવી જતું હોય છે। હવે આપણે ઓરો ખૂબ જ સરસ રીતના છૂંદાઈ ગયો છે તો તેનો વઘાર કરીએ। આ ઓરાનું નામ કાઠિયાવાડી તવા ઓરો મેં એટલા માટે પાડ્યું છે કારણ કે આપણે તેને તવા પર બનાવીએ છીએ। હવે અહીંયા મેં એક પેનમાં 2-3 ચમચા જેટલું તેલ લઈ તેમાં જીરું એડ કરેલું। જીરું ખૂબ જ સરસ રીતના સતળાઈ જાય ત્યારબાદ આદુ અને લસણના ટુકડા એડ કરેલા, એ બંને પણ સરસ રીતના સોતે થઈ જાય ત્યારબાદ 1x1 ડુંગળી અને કેપ્સિકમને ઝીણા સમારી લીધેલા અને મોટા 1-1.5 ટમેટાને પણ આવી રીતના ઝીણા સમારી અને તવામાં એડ કરી દીધા। હવે બધી વસ્તુને 1x1 આપણે હલાવતા જઈશું અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી દઈશું, જેમાં મેં મકાઈ લીધેલી જે બાફેલી છે 1 વાટકી અને સામે એટલા જ શિંગદાણા લીધેલા જે 15-20 નંગ છે। આ ઓરાનો ટેસ્ટ એટલો મસ્ત બને છે કે તમે લારી પર મળતી પાઉંભાજી તો ભૂલી જ જશો। હવે તેને 5 મિનિટ થઈ ગઈ છે, એકદમ સરસ રીતના બધી વસ્તુ કૂક થઈ જાય એટલે ઝીણી સમારેલા અથવા તો ગાજરનું જે છીણ છે એ એડ કરી દેશું। જો તમે અહીંયા ગાજરના પીસીસ કરતા હોય તો તમારે સાથે જ એડ કરી દેવા, મેં છીણ કરેલું એટલે મેં લાસ્ટમાં ઉમેર્યું। હવે આપણે રૂટીન મસાલાઓ કરી લઈશું, જેમાં મેં હળદર, મીઠું, ચટણી, ધાણા જીરું અને ગરમ મસાલો લીધેલો, અને લાસ્ટમાં આપણે ઓરો બનવાની થોડીક એવી વાર હોય ત્યારે લીંબુ પણ એડ કરી દઈશું। ઘણાના ઘરમાં જનરલી ઓરો મીઠો નથી ખવાતો હોતો, પણ જો તમારા ઘરમાં સ્વીટનેસ પસંદ હોય તો તમે અહીંયા થોડી એવી ખાંડ પણ એડ કરી શકો છો। હવે આ બધી વસ્તુને મસાલા સાથે મિક્સ કરી દેવાની છે આવી રીતના છૂંદો કરીને, અને હવે સાથે સાથે તેમાં રીંગણનો ઓરો એડ કરી દઈશું એટલે કે શેકેલા રીંગણાનો છૂંદો એડ કરી દેવાનો છે। આમાં બીજી બધી વસ્તુ વધારે પડતી હોવાથી રીંગણા તમારે 2-3 હશે તો પણ 4-5 જણાને આરામથી આ શાક પૂરું થઈ જશે। ફ્રેન્ડ્સ, અત્યારે શિયાળો સ્ટાર્ટ થવામાં છે તો જો તમે ગરમા ગરમ ઓરો અને બાજરાનો રોટલો ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે। એમાં પણ આ તવા ઓરો તો બિલકુલ નવો છે, એકવાર ટેસ્ટ કરશો તો તમે રેગ્યુલર ઓરો પણ ભૂલી જશો,
अने जो आवी रीतनी तमारी पासे कोई एक्स्ट्रा पेन अवेलेबल ना होय अथवा तो ढोसानी लोटी बगड़वानो मांगता होय तो तमे रेग्युलर पेन में पण सेम प्रोसेस करी शको छो। हवे आपणो ओरो बनीने तैयार छे तो लास्ट में हूँ तेमां थोड़ू एवुं लींबु एड करी देश अने साथे साथे पाउभाजीनी जेम ज तमे आमां झीणी समारेली डुंगळी अने लींबु ऊपरथी नाखीने खाशो तो ओरो एकदम टेस्टी बनशे। अने जो आना करता पण वधारे तीखो पसंद होय तो थोड़ू एवुं तेल गरम करी चटणी एड करीने आमां वघार ऊपरथी एड करी देवो। तो फ्रेंड्स आ रीते ओरो बनावी मने कमेंट करीने जरूरथी जणावजो कि तमने मारी आ रेसिपी केवी लागी अने जो सारी लागी होय तो बीजाने पण जरूरथी शेर करजो अने हाँ आजे रात्रे बनावीने जरूरथी खाजो। थैंक यू सो मच।